બધાને અપીલ કરવા માટે આવ્યા છે. અને આવતી 23 તારીખનું જે મતદાન છે એમાં 2 કલાકનો સમય વધારી દીધો છે. સવારે 8 થી 5 હતો, તેના બદલે 7 થી 6 થઈ ગયો. સવારે 7 થી સાંજે 6, 2 કલાક એટલે વધાર્યા કે સિટીના લોકો સવારે વોટિંગ કરવા, નોકરી પર જાય વોટિંગ કરવા જાય તેને માટે. અને શહેરનો 1 કલાક એટલે વધાર્યો કે પેલી સિટી બજાર મેટ્રો સિટી સુરત ને મોટી વલસાડ વાપી સિટીમાં પેલી ગરમી બહુ લાગે ને વોટિંગ કરવા નહીં જાય તેના માટે હાજી 1 કલાક વધારી દીધો કે વોટિંગ કરે. બાકી સિટીના લોકો વોટિંગ આ વખતે 2014માં જે ઉત્સાહ હતો, 2014માં લોકોનો ઉત્સાહ હતો તે આજે ઉત્સાહ નથી. આજે દરેક વેપારી, મધ્યમ વર્ગનો માણસ, ખેડૂત બધા જ દુઃખી છે. સ્થિતિ મોદી સરકાર ભાજપ સરકારની અંદર છે. ત્યારે હું તો તમને એટલું જ કહીશ કે ભાજપના આગેવાનો આવે એમને ખાલી યાદ જ દેવડાવવાના કે તમે કેટલા વાયદા 2014માં શું શું વચન આપ્યું હતું. 15,370 કલમ પેટ્રોલ ડીઝલ સસ્તું કરવાનો, અર્ધા ભાવે આપવાનો, ડીઝલ ગેસના ભાવ 400 હતા તે અર્ધામાં આપવાના હતા, 400 ના 900 થઈ ગયા. એવા તો કેટલાય મુદ્દા યાદ કરાવું તો એને એમ કેવો ને કે તમારે વોટ માંગવા તો પેલું જીએસટી ની નોટબંધી કરેલી હતી અમે બહુ સારું કરેલું તેના પર અમે વોટ આપો એમ કેવો ને એમ તો એનું તો કોઈ જગ્યાએ આખી ચૂંટણીની અંદર એક બે જગ્યાએ તેનું નામ નથી લેતા કે અમે જીએસટી લગાવી ને નોટબંધી કરેલું તો બહુ સારું કરેલું એના પર અમને મત આપજો કે નોટબંધીનું કામ અમે સારામાં સારું કરેલું. નોટબંધી કરીને કાળું ધન અને આતંકવાદી બંધ કરવાના હતા અને આતંકવાદ મટાવી દેવાના, આતંકવાદ મટાવી દીધા, આતંકવાદ વધાવી દીધા. અને કાળા નાણાં તો એક બી નહીં આવ્યો, કાળા નાણાં તો એક બી નહીં આવ્યો. ઉતા દેલા પૈસા 3% ખાલી બાકી રહ્યા, બાકીના 97% પૈસા જમા થઈ ગયા. પણ તેમાં ડુપ્લિકેટ નોટ નથી તેનો તો કઈ હિસાબ જ નથી. આજના તારીખમાં પણ એનો હિસાબ મળ્યો નથી. ત્યારે હું આપ સૌને અપીલ કરવા માટે અને વિનંતી કરવા માટે કે આ ચૂંટણી, આ લોકસભાની ચૂંટણી આપણા સૌના માટે ખૂબ અગત્યની છે અને ખૂબ કિંમતી પણ છે. મોકો આપણને 5 વર્ષે મળે, 5 વર્ષે મોકો મળે. એમ કે ભાજપ એમ કહેતું કે 26-26 સીટ જીતવાના, પણ એમને યાદ દેવડાવજો કે વિધાનસભાની ચૂંટણી ગઈ. અભી કી સરકાર કી ક્યા પરિસ્થિતિ, કિસ તરહ કામ કી ગયા યહાં પર 10 સાલ આપણે ઓર યહાં પર અભી ક્યા પ્રાગ હૈ બરાબર હૈ ઓ ભાઈ કાકા દેખ દેખ કાકા લોકો સંગ 10 સાલ ઓર સરકાર ચાલ રહી હૈ દેખો વિકાસ કા કોઈ કામ નહીં. वो चाहे बड़े रास्ता की बात हो, चाहे और चीज की बात हो, बाढ़ा में मोटर से वर्ल्ड की बात, मोटर से वॉल की बात, वॉल की बात, अगर हिल एरिया में कोई पाजा दबाव की बात, वहाँ भी कोई एरिया काम अभी तक किया नहीं. नरेगा थी, कांग्रेस ने चालू करवाई थी नरेगा योजना, महात्मा गांधी नरेगा योजना, नरेगा योजना, एक गाँव में 1 करोड़ का वो काकर हुआ गाँव है, उस गांव में भी काम होता था. अरविंद भाई एमएलए है, वो सरपंच था, मैं एमपी था, तो उसको मैं जानता था कि वो 1 करोड़ का नरेगा का काम करवाता. मतलब उसको अभी एमएलए बन गए, उसको पूछो कि नरेगा का काम आपके गांव में कितना होता है. अभी 2 लाख का काम नहीं होता. मैं मानता हूँ पूरा धर्मपुर और पूरा कपराड़ा में सालाना 200 करोड़ रुपया पी एम सी नरेगा योजना में खर्चा होता था. अभी मतलब काम बन जाए इसी हालत में, बताना चाहता हूँ कि 5 साल में उसने घूस दिया नहीं लोगों को, बस नारे दिए और बलसाड़ की इज्जत का इज्जत घुमाई. मानता हूँ कि दुर्गी में जो विक्रमा हुआ वो बलसाड़ की इज्जत गई, सांसद की इज्जत गई, वो काम उसने दिया, उस काम दिया. मैं तो सेंटर में कांग्रेस है तो जंगल की जमीन बात होती थी, देने की बात करती थी. कांग्रेस ने वो एक्ट बनाया था तो उसने क्या किया कि 5 एकड़ जो कब्जा था उसको उसने 5 गुंठा दिया.
क्योंकि हाथ में देने का उसका था, हम लोगों को नुकसान ही था आदिवासी एरिया में। इसलिए हम चाहते हैं कि इस बार जीतू भाई को चुनना चाहिए और लोकसभा में जाना चाहिए और सरकार में बनना चाहिए, राहुल गांधी को बनना चाहिए। और किशन भाई जो है कि कांग्रेस पक्ष ने अपने 10 साल इतने अच्छे काम किए तो भी इस बार क्यों नहीं टिकट दिया, कुछ ऐसा आपसी रंजिश तो नहीं है? वो तो क्या है कि टिकट की बात तो अलग होती है, मेरा नाम लास्ट तक हुआ मतलब बाद लक में भी चलता जी। ऐसा तो है नहीं कि दोनों को टिकट दे दे आधी आधी, ऐसा तो होता नहीं। एक को मुझे 10 साल तक दी है पार्टी ने, और पार्टी चाहती है तो हीरो बना देती है, पार्टी चाहती है तो जहाँ वहाँ रखती है। अभी भी जीतू भाई चुन कर जाएगा, हम भी कहाँ कहाँ उसमें आ जाएंगे। ऐसा तो नहीं है कि जीतू भाई को मिल गया मुझे नहीं मिलने वाला, ऐसा कोई प्रॉब्लम नहीं है। और किशन भाई ऐसा तो नहीं कि जीतू भाई का आप समर्थन दे रहे और अंदर से कुछ तो दुख होगा ना कि चलिए जो ऐसा तो नहीं? टिकट नहीं मिलती है तो मेरे जैसा तो मैं तो बाहर का खुल के आके सबके सामने मन लगा के काम कर रहा हूँ। मतलब टिकट नहीं मिलते वो तो घर से बाहर निकल नहीं सकते, टिकट नहीं मिलते वो 15 दिन बाहर नहीं निकल सकते। मतलब मैं तो मेरे जैसे बड़े आदमी थे ना, उत्तम भाई थे, इतने बड़े आदमी से वहाँ के लीडर थे जिसको जिसको भगवान लोग मानते हैं, उसने भी टिकट ना मिली तो दूसरे दिन पार्टी छोड़ दी। बजुल भाई को टिकट नहीं मिली तो उसने भी पार्टी छोड़ दी। मैं MP हूँ 10 साल का, मैंने कांग्रेस के लिए नहीं मतलब वहाँ की प्रजा को देखा कि भाई हम बाहर जाते हैं हार जाएंगे तो उसको भुगतना पड़ेगा, तो लोग प्रजा का ध्यान में रख के हमने वो निर्णय लिया है कि जीतू भाई को चुनकर भिजवा। थैंक यू सर। थैंक यू। किशन भाई ने बहुत बेसब्री से मेरे सवालों को जवाब दिया। नमस्कार किया।